भगवान पार्श्वनाथ ने समाधि प्राप्त करो, समता प्राप्त करो तो कही सकाय के पाया। जीवन में हम क्रोध नहीं करवो, गुस्सो नहीं करवो, क्या खोया मारे दोषो ने खोया। आ परमात्मा कौशल ध्यान में उभा से। और ये जो के धर्मेन्द्र नो आसन चलाया, खबर है ना धर्मेन्द्र कौन गया वक्त नो जे प्रभुए मने बचाव्यो छे। एक प्रभु ने ऊपर आपदा आवी छे, खुद धर्मेन्द्र हाजर थई गयो और एने शू विकुर्मी। भगवान पार्श्वनाथ ना मस्तक पर शू होय छे, बीजा क्या भगवान पर होय छे मने खबर हती, भाईओ ने नहीं जाव सुपार्श्व। कारण शू? पार्श्वनाथ ने फणा तो समझ्या, उपसर्ग आव्यो ने धर्मेन्द्र ए फणा विकुर्मी, ત્યારથી આપણા પરમાત્માના મસ્તક પર શું આવી? સુપાર્શ્વનાથ ને કે 24 દિન દીક્ષા કર્યા નો તપ કોને કર્યો હતો? ઓપેરામાંથી કર્યો હતો, કર્યો હતો। આપણે પ્રોગ્રામ રાખ્યો તો મણિભવનમાં, ત્યારે મેં દરેક પરમાત્માના નામકરણની પાછળનો ઇતિહાસ સમજાવ્યો, ત્યારે કીધું તું સુપાર્શ્વનાથ ભગવાન માતાની કુક્ષીમાં હતા ત્યારે માતાને સપનું આવ્યું, હું દિવ્ય સૈયામાં સૂતી છું અને મારા મસ્તક પર ફણાઓ વિકુરવાયેલી છે, માટે સુપાર્શ્વનાથ ના મસ્તક પર શું રાખે? હોય જ એવું નહીં, હોય તો એને પાર્શ્વનાથ નહીં ગણવાના, આગળ સ્વસ્તિક દેખાય તો એ કયા હોય? પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથ બેને ફણા હોય। ઓકે, હવે પાર્શ્વનાથ ની ફણા છે તો એને, હા એને પૂજા કરાય કે ના કરાય? પૂજા, ફણા ને પૂજા કરાય? બે મત છે, ભાજપ ને કોંગ્રેસ। મૂર્તિમાં હોય કે પરિક્રમા હોય કરાય, નંબર ટુ ફણા એ પણ પરમાત્માનું એક અંગ છે, માટે તમે મસ્તક પર આવો ત્યારે પણ કરાય, આખી પૂજા થઈ ગઈ પછી પણ કરાય, અને ન કરો તો પણ કોઈ વાંધો નથી। નંબર થ્રી, એ જ કેસરથી કરાય કે બીજા કેસરથી કરાય? એ જ, કારણ કે પ્રભુનું અંગ છે માટે એ જ કેસરથી કરી શકાય। આવા નાના નાના ક્વેશ્ચન, તમને સિલી ક્વેશ્ચન બહુ થતા હોય છે, આ બહાને હું તમને એ પણ સમજાવી દઉં છું, એક ફણા, પાંચ ફણા ને નવ ફણા સુપાર્શ્વનાથ ને હોય, ત્રણ સાત અગિયાર, ઇવન 108, ઇવન 1008, કયા કહેવાય એને? સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ ભગવાન હોય। આવું 63 સલાકા પુરુષ ચરિત્રમાં કરિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી રચના, ધર્મેન્દ્ર એ રક્ષા કરી છે। હવે પ્રભુની ફણા કેવી હોવી જોઈએ ખબર છે? આમ હોવી જોઈએ કે આમ હોવી જોઈએ? હા, મસ્તક પર આવું છે। અત્યારે હવે બધી શું છે, ડિઝાઇન ને ફેશન ચાલુ થઈ ને, એટલે જેમ બહેનોના પલ્લુ અહીંયા સુધી આવવા જોઈએ એની જગ્યાએ આમ થઈ ગયા, એમ હવે ફણાઓને પણ આમ કરી દેવા, આમ છું। આવી ફણા જોવી હોય તો ક્યાં છે ખબર છે? ગુજરાત, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, જામનગર, 108 માંના એક પાર્શ્વનાથ, શું નામ છે? ભાભા પાર્શ્વનાથ। આ ભાભા પાર્શ્વનાથ નું ફણા તમે જોજો, બિલકુલ આમ શ્યામ વર્ણના, આમ મસ્તક સુધી એ ફણા લંબાયેલી છે, જેમ માથા પર છત્ર હોય ને તો એ ફણા છત્ર રૂપે ગોઠવાયેલી છે, માટે મસ્તક ઉપર ફણા આપવી જોઈએ। ત્યારથી આપણા પરમાત્માના મસ્તક પર ફણાઓ વિકુરવેલી હોય છે, આવા એ પ્રભુ એ ઉપસર્ગને સહન કર્યું, ધર્મેન્દ્રએ રક્ષા કરી। પણ પ્રભુની વિશેષતા જોજો, હેમચંદ્રાચાર્યજી લખે છે, કમઠે ધર્મેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ। કમઠ આવીને ઉપસર્ગ કરે, ધર્મેન્દ્ર આવીને રક્ષા કરે। એ કહતી અજવાળી પૂનમ બીજી રાતડી કાળી, પારસનાથને એવા મળ્યા ધર્મેન્દ્ર મેઘમાળી। એ જ કમઠ અને ધર્મેન્દ્ર બંને પ્રત્યે ભગવાન કેવા છે? તુલ્ય મનો, એક જણ તમને થાળીમાં પીરશે તમારી માં, અને ઘરવાળીને ગુસ્સો આવે તમારી થાળી ખેંચી દે, તમે કેવા? ન્યુટ્રલ। વાહ, વિપુલભાઈ કે છે ન્યુટ્રલ, ઘરે એકવાર પ્રયોગ કરાવવો પડશે। પ્રભુ તુલ્ય મનો, આવો જ એક શ્લોક છે, પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય શ્રી વીર સ્વામી ચ
ચંડ કૌશિક આવીને ડંખ મારે અને ઇન્દ્ર મહારાજા આવી પ્રભુની સેવા કરે, નિર્વિશેષ મનસ્કાર, આના પ્રત્યે રાગ નથી, આના પ્રત્યે દ્વેષ નથી. આવો જ એક શ્લોક ગઈકાલે જે પુસ્તકનું વિમોચન કર્યું મહાવીર ચરિત્રમાં આચાર્ય ઉદય પ્રભસુરીજીએ મૂક્યો છે. પામરેન્દ્રે મરેન્દ્રે ચ ગોપે દામના ગ્રધોંચતિ સમતા અમમતા ધીરો વીરો વિજય તે જેના. પહેલા દિવસે ગોવાળીઓ રાસ લઈને આવ્યો, પામર એટલે ગોવાળીઓ મૂર્ખ, અને ગોપે એટલે ઇન્દ્ર અમરેન્દ્રે